મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં મ્યુઝિકલ પ્રોગ્રામના બેનર લગાવવા મામલે યુજીએસ અને ફેકલ્ટી જીએસ વચ્ચે બોલાચાલી થઈ હતી. બેનરની મંજૂરી આપવા મામલે આક્ષેપ પ્રતિ આક્ષેપ બાદ એનએસયુઆઈ અને એજીએસજી ગ્રુપ સામસામે આવી ગયા હતા. એક તબક્કે ઘર્ષણ જેવો માહોલ સર્જાયો હતો, જો કે પોલીસ અને વિજિલિયન્સ દોડી આવતા મામલે થાળે પડ્યો હતો. વર્ષોની પરંપરા છે કે યુનિવર્સિટીમાં એન્જોયમેન્ટ માટે એક આ રીત છે, એ રીતથી એન્જોયમેન્ટ થાય છે. અને આજે યુનિવર્સિટી યુથ ફેસ્ટનું નામ લોન્ચિંગ કરવા માટે અહીંયા અમે લોકોએ પ્રોગ્રામ રાખ્યો હતો. બધી જ પરમિશન લઈ લીધી હતી ડીન સરની અને પીઆઈ સરની, તથા કોઈકને કોઈક રીતે અડચણ ઊભી કરીને આ પ્રોગ્રામ ના થાય તેવો પૂરેપૂરી તૈયારીઓ એ લોકો દ્વારા કરવામાં આવી છે. પોલીસ દ્વારા પરમિશન આપી દીધા પછી કાલે રાત્રે અચાનક કરવામાં આવ્યું કે સ્પીકર ઓછા કર દો, આ કર દો, એ બધી ઘણી બધી રીતે અડચણ ઊભી કરી છે એમના દ્વારા પણ. રાકેશ પંજાબી યુનિવર્સિટીના નિયમોની વિરુદ્ધ આજે આગળ આ પરમિશન આપવામાં આવી છે, કારણ કે ગયા વખતે જુનિયરનો એવો પ્રસ્તાવ પડ્યો હતો કે ફેકલ્ટીમાં જો કોઈ પણ પ્રોગ્રામ કરવો હોય તો એસોસિએશન તેમજ જીએસસી પરમિશન લેવામાં આવે, કોઈ પરમિશન લેવામાં નથી. આવી રીતે બીજી વખત પણ થયો કે યુનિયનમાં જ્યારે પેવેલિયન ખાતે નવરાત્રી કરવામાં આવી આ વર્ષે, ત્યારે ગયા વખતે નિયમ નીકળ્યો હતો કે પ્લેઇંગ ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ કલ્ચર એક્ટિવિટીઝ થશે નહીં, જેના કારણે એક પેવેલિયન ગ્રાઉન્ડ બગડે. પરંતુ આ યુનિવર્સિટીના સત્તાધીશો ભેગા થઈને આ એક પર્ટિક્યુલર સંગઠનને સમર્થન આપી છોકરાઓના વેલકમ માટે બેનર લગાવતા હતા, ત્યારે બેનરનો પણ વિવાદ કરવામાં આવ્યો અને બેનર પણ કાઢી નાખવામાં આવ્યું.